પોતાની સમસ્યાઓને મુક્ત મને રજૂ કરવા માટે કોંગ્રેસ પક્ષમાં પૂરો અવકાશ છે. કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલે છે. મોટામાં મોટા નેતા હોય કે નાનામાં નાના કાર્યકર્તા, એ પોતાની વાત પક્ષના ફોરમ ઉપર મૂકી શકે છે. કમનસીબે વગર સમસ્યાએ સ્વાર્થથી વિચારધારા સાથે છેડો ફાડનારા લોકો, એનો કોઈ ઈલાજ નથી. અને માત્ર આવા જ લોકો કે જે યા તો ડરી ગયા હોય, યા તો ધન લોભની અંદર લલચાઈ ગયા હોય, અને યા તો સત્તામાં ભાગીદારી મેળવી અને સીધું મંત્રી પદ મેળવવું હોય, આવા જ લોકોએ કોંગ્રેસ છોડી અને જનતાનો દ્રોહ કર્યો છે. વધુ એક નામ આવી રહ્યું છે, ચિરાગ કાલરિયા. મારી મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે જે કોઈ નામ અધ્યક્ષશ્રીની કાર્યાલયથી પ્રસિદ્ધ થાય એને ચલાવશો. આ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષના ધારાસભ્યોની અંદર ખોટા નામ ચલાવી અને એની વિશ્વસનીયતાને હણવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના બધા જ કાર્યકર્તાઓ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે લોકોની સમસ્યાઓ માટે લડવા માંગતા હશે, ગરીબની વાત કરવા માંગતા હશે, ખેડૂતો માટે થઈને લડાઈનો મોરચો સંભાળવા માંગતા હશે, ગામડાઓના વિકાસની ચિંતા કરતા હશે, એ કદાપી ભારતીય જનતા પાર્ટીની અંદર નહીં જોડાય. જે લોકોએ યા તો ધનની લાલચ હશે, યા તો મંત્રી બનવું હશે, અને ક્યાં પોલીસના દંડે પીટાઈ ડરાઈ ધમકાઈ અને ભાજપના શરણે માથું ઝુકાવવાનું હશે, આવા જ લોકો ભારતીય જનતા પાર્ટીનો પાલવ પકડશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપ ગમે એટલા માથા ખેડવે પણ મતદારોના રોષનો સામનો આવતી ચૂંટણીઓમાં ભાજપે કરવા તૈયાર રહેવું પડશે.